નમસ્કાર પીપી સવાણી શાળા દ્વારા આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વિડીયોમાં સ્વર વ્યંજન ભણ્યા હતા, તેમજ બીજા વિડીયોમાં આપણે સ્વર અ વિશે ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંવાદ જોયો હતો કે ભાઈ અક્ષય અને અજય બે મિત્રો છે એ સંબંધ વિશે આપણે ભણ્યા હતા. એના વાક્યો આપણે ખાસ યાદ રાખવાના છે, જેવી રીતે કે અક્ષય અજય, અક્ષય બસ પકડ, અક્ષય ઘર ચલ, અજય ફળ ચક, અજય ઘર ચલ, અક્ષય અબ ઘર ચલ. આ સંબંધ આપણે યાદ રાખવાનો છે. ત્યારબાદ આપણે કેટલાક હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ વાંચી અને આપણે યાદ રાખવાના હતા. મેં તમને આગળ ભણાવ્યું હતું કે અચકન એટલે કે લાંબુ ખમ્મીસ, અદરક એટલે કે આદુ, ફળ એટલે કે ફળ, ચક એટલે કે ચાખું, કમળ એટલે કે કમળનું ફૂલ, અબ એટલે કે હવે, જળ એટલે કે પાણી, ચલ એટલે કે ચાલવું, ઘર એટલે કે મકાન. પછી આપણે નીચેના હિન્દી વાક્યો આપણે વાંચ્યા હતા અને આપણે એને યાદ પણ રાખવાના છે કે અજય અમર અક્ષય, અનય ફળ ચક એટલે કે અનલ તું ફળને ચાક, યક્ષ અપ ચલ, યશ હવે તું ચાલ, છત પર મ ચડ. આ વાક્યમાં એવું કહે છે કે તું છત પર ચડીશ નહીં. અમર યહ રખ તો એવું કહે છે કે અમર અહીંયા તું મૂકી દે. નળ પર જલ ભર એટલે કહે છે કે તું નળથી પાણી ભર. પવન અચકન પહન, પવનને કહે છે કે તું લાંબુ ખમીસ પહેર. જલ ભરકર ઘર ચલ, પાણી ભરીને ઘરે ચાલ. અક્ષય ડર મત, અક્ષયને કહે છે કે ડરીશ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આના દ્વારા આપણે સ્વાધ્યાય જોઈશું. હવે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે પાઠ આધારિત કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમારે હું તમને આજે હોમવર્કમાં પણ આ જ આપવાની છું, તો તમે ધ્યાનથી જોજો કે તમે કેવી રીતે કરવાનું છે. અહીંયા જો પ્રશ્ન એક છે, બોક્સમાં આપેલો મૂળાક્ષર ઓળખી તેના ફરતે ગોલ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને અસ્વર આપેલો છે, આમાં જ્યાં જ્યાં અ છે ત્યાં આપણે એને ગોલ કરવાનું છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે અ ઓળખીને એના ઉપર ગોલ કરવાનું છે. પછી છે ક, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં ક શોધીને ગોલ કર્યું છે. પછી કયો વ્યંજન છે, ભ, તો ક્યાં છે ભ, આ રહ્યો. આમાં ક્યાં છે ભ, આ રહ્યો. અહીંયા ક્યાં ભ છે, તો આ રહ્યો. આ રીતે આપણે શોધીને એના ઉપર ગોળ કરવાનું છે. પછી અ છે, તો અ ક્યાં છે, આ રહ્યો. બીજામાં ક્યાં છે, આ રહ્યો. આમાં ક્યાં છે, આ રહ્યો. આ પ્રમાણે આપણે વ્યંજનને ઓળખી અને એના ઉપર ગોળ કરીશું. પછી આપણે જોયું કે આપેલા હિન્દી શબ્દોનો સરળ ગુજરાતી અર્થ લખો. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ આધારિત જે પણ આ શબ્દો છે એને સ્વાધ્યાયમાં પૂછ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જળ એટલે શું એનો ગુજરાતી સરળ અર્થ લખવાનો છે કે જળ એટલે કે પાણી, અચકન એટલે કે લાંબુ ખમ્મીસ, કમળ એટલે કે કમળનું ફૂલ. જોયું વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે શબ્દ યાદ રાખવાના છે. પછી જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો. હવે તમને જ્યારે હું હોમવર્ક આપીશ ત્યારે આવો ચિત્ર નહીં હશે, પણ તમારે એનો સાચો જવાબ લખી દેવો. અહીંયા તમને ઘર જેવું દેખાય છે, તો શું લખવું, ઘર. ઘર ક્યાં છે, આ રહ્યું. પછી આ બીજા ચિત્રમાં આપણને અજગર દેખાય છે, તો અહીંયા અજગર શબ્દ ક્યાં છે, અજગર, તો આ રહ્યો અજગર. પછી આ બસ દેખાય છે, તો બસ ક્યાં છે, આ રહ્યો શબ્દ, તો અહીંયા બસ લખી દેવો. પછી રહ્યો અદરક, તો આ શું છે, અદરક. જો વિદ્યાર્થીઓ મિત્રો, આ પ્રમાણે ચિત્ર ઓળખી તેનું હિન્દીમાં નામ લખવાનું છે. પછીનો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. તો આપણે આખો સંવાદ જોયો હતો. જો તમે વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો પહેલાં વાક્યમાં કીધું છે અક્ષય ખાલી જગ્યા પકડ, તો કે અક્ષય બસ પકડ. બીજું વાક્ય છે અક્ષય અબ ઘર ચલ, તો આપણે ખાલી જગ્યામાં આપ્યું છે ખાલી જગ્યા અબ ઘર ચલ, કોને કહે છે, તો અક્ષયને. ત્રીજું વાક્ય છે અજય ખાલી જગ્યા ચક, તો શું કીધું છે, અજય ફળ ચક, તો અહીંયા આપણે શું લખીશું, ફળ. પછી કહે છે અક્ષય ખાલી જગ્યા ચલ, તો શું કહે છે, અક્ષય ઘર ચલ. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે યોગ્ય શબ્દ મૂકી આપણે ખાલી જગ્યા પૂરવાના છે. નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એક સરસ મજાનું વાક્ય બનાવ્યું, તો શું બનાવશું, ફળ. તો અજય ફળ ચક,
છત પરથી શું બનાવું છું? રામ છત પર મચળ. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારા આના સિવાય પણ બીજા વાક્ય બનાવી શકો છો. ત્યારબાદ જો નીચે આપેલા કોષ્ટકમાંથી શબ્દ શોધી કોષ્ટકમાં રંગ પૂરો શબ્દ બાજુમાં લખો. હવે તમે રંગને પૂરશો તો ચાલશે. તમારે આવો કોષ્ટકમાંથી ડાયરેક્ટ શબ્દ શોધીને લખવો. જાણે કે પહેલો શબ્દ બન્યો છે અમર, તો અહીંયા લખ્યું અમર. બીજો શબ્દ મેં જો અહીંયા દોરીને તમને બતાવ્યું છે કે બીજો શબ્દ બન્યો છે સરબત, તો અહીંયા લખવાનું સરબત. ત્રીજું છે બતક, તો અહીંયા આપણે શું લખશું? બતક. પછી છેલ્લો શબ્દ બન્યો છે બળતણ, તો બળતણ. ચિત્ર ઓળખી હિન્દી નામ લખી કોયડો પૂરો છો. અહીંયા ચિત્ર આપેલું છે, અહીંયા કોયડા બાકી છે. તો આપણે અહીંયા પહેલાં કોયડામાં લખશું ર લખેલો છે, તો મેં લખી દીધું છે અજગર. હવે ર દેખાય છે તો અહીંયા શું લખશું આપણે? થ. એટલે તમારે આ પ્રમાણે દોરીને લખી દેવું, ચિત્ર દોરવા નહીં. પછી છે બસ, તો મેં અહીંયા લખી દીધું સ આપેલો છે તો બ લખી દીધું. અને બાજુમાં આપણને રસ્તા જેવું દેખાય છે, રસ્તાને શું કહેવાય હિન્દીમાં? સડક. તો પછી મેં અહીંયા સડક લખ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે તમારે સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું છે. તો કેવી રીતે લખશો? પહેલાંમાં આવું બોક્સ દોરીને જ્યાં જ્યાં વ્યંજન દેખાય ત્યાં ગોલ કરવું. બીજામાં ડાયરેક્ટ શબ્દ લખીને સાચો જવાબ સાચો અર્થ લખી દેવો. ત્રીજા પ્રશ્નમાં ચિત્ર દોરવા નહીં, ફક્ત ચિત્ર તમે નામ લખી દેવા ચિત્ર જોઈને. ચોથામાં તમારે વાક્ય લખવા, પાંચમામાં તમારે કોઈ પણ વાક્ય બનાવી શકો છો, છઠ્ઠામાં તમારે ડાયરેક્ટ કોષ્ટક દોરવાની જરૂર નથી, તમારે ખાલી શબ્દો લખી દેવા, અને છેલ્લામાં તમારે ફક્ત આ રીતે ચિત્ર દોરવા નહીં, ફક્ત નામ કોયડા ઉકેલ પૂરો કરી દેવું. વિદ્યાર્થી મિત્રો, બસ આ રીતે તમારે હોમવર્ક હું તમને કાલે મૂકીશ, તમારે નોટબુકમાં લખવાનું રહેશે.